अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जे पुरुष धर्म ना मार्ग न चाले परिवार ने धर्म ना मार्ग चालता न शिखवे ए पुरुष दशरथ नथी, ए पुरुष लंका नो रावण। એટલે પહેલું લક્ષણ પુરુષનું બતાવ્યું ધર્મ દુરંધર, બીજું લક્ષણ બતાવ્યું ગુણોનો ભંડાર છે દશરથજી। દરેક ઘરનો પુરુષ ગુણવાન હોવો જોઈએ, જે વ્યક્તિ ગુણવાન હોય એ સાક્ષાત ઘરના અયોધ્યાનો દશરથ છે। તુલસીએ ત્રીજું ગુણ બતાવ્યો છે જ્ઞાની છે દશરથજી। જ્ઞાન એટલે ચોપડા ગોખી નાખવા, શાસ્ત્રોને કંઠસ્થ કરી લેવા, એ જ્ઞાનની વાત નથી, પણ દીકરા દીકરીઓથી કઈ ભૂલ થાય, સમાજમાં કોઈ ભૂલ થાય તો એને સમજાવી કરી મેળાવડા કરી દેવા, ભેગા કરી દેવા અને પ્રેમથી બધાને શીખવી જીવતા શીખવું, એનું નામ જ્ઞાન છે। ચોથો ગુણ બનાવ્યો છે ભક્તિપૂર્ણ હૃદય છે। રાજા દશરથ ભક્તિપૂર્ણ હૃદયથી જીવન જીવે છે, ઘરના પુરુષે ભક્તિપૂર્ણ હૃદયથી જીવન જીવવું જોઈએ। અને પછી છેલ્લો પાંચમો ગુણ બતાવ્યો જેની બુદ્ધિ પરમાત્માના ચરણોમાં સદાયને માટે અર્પિત છે। પ્રથમ દશરથના પાંચ ગુણ બતાવ્યા, પછી દરેક સ્ત્રીના એટલે કે ત્રણેય રાણીઓના પણ પાંચ ગુણ બતાવ્યા છે કે પવિત્ર આચરણવાળી ત્રણેય રાણીઓ છે, પતિના વિચારો સાથે સદાને માટે અનુકૂળ છે। ત્રીજો ગુણ બતાવ્યો છે જેનું જીવન સહજ અને સરળ છે, સ્ત્રીની મર્યાદા સહજ અને સરળ હોવી જોઈએ। સહજ અને સરળ જીવન ત્રણેય રાણીઓમાં હતું, મારા તમારા જીવનમાં સહજતા અને સરળતા આવવી જોઈએ। સ્ત્રીનું પહેલું લક્ષણ છે સ્ત્રી સહજ હોવી જોઈએ અને સ્ત્રી સરળ હોવી જોઈએ। ચોથું બતાવ્યું છે કે ત્રણેય રાણીઓને ઈષ્ટ ઉપર પ્રેમ છે, ઘરની દરેક સ્ત્રીને પોતાના ઈષ્ટદેવ ઉપર પ્રેમ હોવો જોઈએ। સ્ત્રી તો ઘરનું ઢાંકણ છે, ઘરનું આભૂષણ છે। જે ઘરમાં સ્ત્રી આભૂષણ બની રહે છે એ ઘર અયોધ્યા બની જાય છે। સ્ત્રી વગરનું ઘર પણ સ્મશાન કહ્યું છે શાસ્ત્રમાં। હું ઘણી વાર કહ્યા કરું કે પુરુષ ન હોય ને 10 દિવસ તો સ્ત્રી ઘર ચલાવી શકે, અને આ 5 દિવસ પિયર જાય ને જોઈ લો મજા। પુરુષ 15 દિવસ કમાવા માટે, 20 દિવસ કમાવા માટે મહિનો વિદેશ જાય તો જ્યારે આવે ત્યારે એ જ ઘરની પર એટલું ચોખ્ખું ચણાટ, અને તમે જો તમે એમ કાંઈ કેમ ફેર ન પડ્યો હોય એ જ તોરણ, એ જ હાથિયા, એ જ તમે જો તો કાચ ચોખા ને બધું, અને જાય સ્ત્રી 5 દિવસ ઘરે જોઈ લો મજા। સ્ત્રી આવે ત્યારે એને એમ થાય કે આ મારું ઘર છે, સ્ત્રી ઘરનું આભૂષણ છે। તો સહજ અને સરળ જીવનમાં કૌશલ્યા કૈકેયી અને સુમિત્રામાં હતું, અને છેલ્લે બતાવ્યું પ્રભુમાં પ્રેમ, અને છેલ્લું ત્રણેય રાણીઓ વિનમ્ર છે, સ્ત્રીએ વિનમ્ર થઈને જીવવું જોઈએ। કારણ કે આપણા પરંપરામાં તમે સીતાને જુઓ, દ્રૌપદીને જુઓ, કુંતાને જુઓ, કૌશલ્યાને જુઓ, મા જશોદાને જુઓ, દેવકીને જુઓ, કેવલ અને કેવલ વિનમ્રતા,
આટલું આટલું દુઃખ પડ્યું અને છતાંય ક્યારેય આંખમાંથી આંસુ નથી આવ્યા. જે સ્ત્રી પાસે વિનમ્રતા હશે, જે સ્ત્રી પાસે વિનય હશે, એના જીવનમાં એ ક્યારેય દુઃખી નહીં થાય. વિનમ્રતા એટલે સ્વભાવને, જીભને કાબુમાં રાખવું. તો પાંચ ગુણ દશરથના કયા, પાંચ ગુણ ત્રણેય રાણીઓના કયા, તુલસી માનસમાં લખે છે કે રાજાને સંપત્તિ પુષ્કળ છે. રાજા છે, અયોધ્યાના રાજા છે, ધન પુષ્કળ છે, પણ એ ધનને વાપરી શકે, ધનને સદમાર્ગે વાપરી શકે એવું કોઈ સંતાન નથી. આનો અર્થ એ થાય સંપત્તિ છે પણ સંતતિ નથી. રાજાનું મન સદાને માટે દુખી દુખી રહે, વિચાર કરે કે મારા પછી મારો વારસદાર કોણ, મારી અયોધ્યાની ગાદી કોણ સંભાળશે. પણ જો રાજા કઈ અંધશ્રદ્ધામાં ન પડે, આપણે તો દોરા ધાગા ને કંકુ ચોખા ને બહુ ચાલે છે સાહેબ, સમાજમાં એટલી બધી અંધશ્રદ્ધાઓ ફેલાઈ છે, બહુ ઘેલસામાં ન જીવવું, અંધશ્રદ્ધામાં ન પડવું. પરમાત્માએ જે નક્કી કર્યું હશે એ થવાનું, થવાનું અને થવાનું. રાજાને ત્યાં સંપત્તિ પુષ્કળ છે પણ સંતતિ નથી, એટલે ક્યાંય અંશ્રદ્ધામાં ન પડ્યા. પણ ગુરુ મહારાજને યાદ કર્યા છે. તુલસી લખે, ગુરુ ગ્રહ ગયે તુરંત મહિપા, ગુરુ ગ્રહ ગયે તુરંત મહિપા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. સંપત્તિ છે પણ સંતતિ નથી, એટલે ગુરુ મહારાજને યાદ કર્યા અને વશિષ્ઠને યાદ કરી વશિષ્ઠના આશ્રમમાં જાય છે અને વશિષ્ઠના આશ્રમમાં જઈ અને પછી ગુરુના ચરણમાં પડે છે. સુખ અને દુઃખની વાત કરી અને જ્યાં સુખ દુઃખની વાત કરી, કહે કે બાપજી મારી પાસે સંપત્તિ પુષ્કળ છે પણ સંતતિ નથી, મારે ત્યાં બાળકો નથી. વશિષ્ઠના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, રાજન થોડી ધીરજ ધરો, તમારે પુત્ર કામિષ્ઠિ યજ્ઞ કરવો પડશે. બાપજી આપ મારા ગુરુ છો, જેમ તમે કહેશો એમ હું કરીશ, કારણ કે મારે ત્યાં ધનની કોઈ તૂટો નથી, હું ધનવાન છું, રાજન છું, તમે જે કહેશો એ હું કરવા માટે તૈયાર છું. કહે કે તમે પુત્ર કામિષ્ઠિ યજ્ઞ કરો અને જો પુત્ર કામિષ્ઠિ યજ્ઞ થાય અને યજ્ઞ નારાયણ ભગવાન પ્રસાદ લઈને પ્રગટે અને તમારી રાણી હોય આરોગ્ય, તો તમારે ત્યાં એક સંતાન નહીં ચાર ચાર દીકરાનો જન્મ થશે. કહે કે બાપજી આ યજ્ઞ કેવી રીતે કરાય? કહે કે હું શૃંગી ઋષિને આમંત્રણ આપું છું અને વશિષ્ઠે શૃંગીને આમંત્રણ આપ્યું છે. શૃંગી ઋષિ આવે છે અયોધ્યામાં. તુલસી લખે છે, સાહેબ શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, ઋષિને આમંત્રણ આપે છે. આ બાજુ પ્રણામ કરી અયોધ્યા નરેશ દશરથ અયોધ્યા આવે, અયોધ્યા વાસીઓને કહે કે આવતીકાલે આપણે ત્યાં વશિષ્ઠ ગુરુ પધારશે, એની સાથે શિંગી પધારશે, પુત્ર કામિષ્ઠિ યજ્ઞ થશે. જ્યાં અયોધ્યા વાસીઓએ સાંભળ્યું
ત્યાં તો અયોધ્યા વાસીઓ પ્રસન્ન થઈ ગયા, ઘરે ઘરે તોરણ બંધાયા, કારણ કે અમારા રાજાના ઘરે યજ્ઞ છે અને યજ્ઞ પણ પુત્ર પ્રાપ્તિ માટે છે, અમને નવું સંતાન મળશે, અયોધ્યાને રાજાના રૂપમાં નવા બાળકો મળશે, એ અર્થમાં આખી અયોધ્યા નાચે છે. બીજા દિવસનો સમય થયો, વશિષ્ઠ પધાર્યા, સાથે શૃંગી ઋષિ આવ્યા, ત્રણેય રાણીઓ સુંદર વસ્ત્રો પહેરી યજ્ઞમાં બિરાજમાન થઈ અને મધ્યમાં રાજા દશરથ બિરાજમાન થયા સિંહાસન ઉપર, શૃંગી ઋષિ અને એની બાજુમાં વશિષ્ઠનું આસન નખાયું છે. અયોધ્યા વાસીઓએ જે જયકાર કરી અને યજ્ઞનો પ્રારંભ થયો, જ્યાં યજ્ઞનો પ્રારંભ થયો ભગતી સહિત શૃંગી ઋષિ આહુતિ આપે, તુલસી માનસમાં લખે છે, ભગતિ સહિત મુનિ આહુતિ દીને, ભગતિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટે અગિરિ ચરૂ કરીને, પ્રગટે અગિરિ સાક્ષાત અગ્નિ નારાયણ ભગવાન પ્રગટ્યા છે. અગ્નિ નારાયણ ભગવાને શિંગી ઋષિના હાથમાં પ્રસાદ આપ્યો છે, શિંગે એ પ્રસાદ વશિષ્ઠના હાથમાં આપ્યો છે, વશિષ્ઠએ રાજા દશરથના હાથમાં આપીને કહ્યું કે આનો અડધો ભાગ કૌશલ્યાને આપજો, પછી જે અડધો ભાગ વધે એના પાછા બે ભાગ કરી એક ભાગ કૌશલ્યાને આપજો, અને પછી છેલ્લો જે ભાગ વધે એના બંને ભાગ કરી અને સુમિત્રાને આપજો. ચાર ભાગ થયા છે, અર્ધ ભાગ કૌશલ્યા દીના, ઉભય ભાગ આધે કર લીના. ચાર ભાગમાં પ્રસાદ વેચાયો, રાજા દશરથે ત્રણેય રાણીઓને પ્રસાદ આપ્યો છે, ત્રણેય રાણીઓએ પ્રસાદ આરોગ્યો, અને પછી તો સમય ઉપર સમય વીત્યો છે. ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ, ત્રણેય રાણીઓના મુખ પર તેજ વધવા લાગ્યું, મંગલ સ્વપ્ન આવવા લાગ્યા છે, સરયુમાં હવે જલની જગ્યાએ અમૃત વહેવા લાગ્યું છે, અયોધ્યામાં મંગલ શુકન થવા લાગ્યા છે, અયોધ્યા વાસીઓ જમીન ખોદે તો એમાં હીરા માણેક અને મોતી પ્રગટ થવા લાગ્યા છે. ત્રણેય રાણીઓમાં જગદંબાને વિનવે છે, માં દુર્ગાની પ્રાર્થના કરે, માં રાંધણને વિનવે છે, હે રન્ના દે પગલીનો પાડના, ખોડાનો ખૂંદનાર. ત્રણેય રાણીઓ માં જગદંબાને પ્રાર્થના કરે છે, પગલીનો પાડનાર દ્યોને રના દે, ખોડાનો ખૂંદનાર દ્યોને રના દે, વાંચિયા મેણા રે મારે દો, વાજિયા મેણા રે મારે દોઈયા, રોટલા ઘડીને હું તો ઊભી રહી રે માં, રોટલા ઘડીને હું તો ઊભી રહી, એ મન ચાલકીનો માગનાર, મન ચાલકીનો માગનાર, દ્યોને રના દે મા, વાજિયા મેણા રે મારે દોઈલા, વાજિયા મેણા રે મારે દોઈલા, આલી પેલું ઘૂપેલું એ મારું આંગણું, આલી પેલું ઘૂપેલું મારું આંગણું, એમાં પગલીનો પાડનાર દ્યોને રના દેવા,
આમાં પગલી નો પાડનાર દ્યોને એવરિયાઈ માં વાજિયા મેણારે મારે દોઈલા વાજિયા. ત્રણેય દેવીઓ માં જગદંબાને પ્રાર્થના કરે, આ બાજુ સંતો સંતો મહંતો પ્રાર્થના કરે, પ્રભુ હવે અવતારો પ્રગટ થાઓ પ્રગટ થાઓ. અને એક સમય એવો આવ્યો છે કે શિયાળો પૂરો થયો, ઉનાળાનો દિવસ આવ્યા છે, ફાગણ માસ પૂરો થયો અને ચૈત્ર માસ આવ્યો છે. એકમ ગઈ બીજ ગઈ એમ કરતા 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 નવમીની તિથિ આવી છે. સમગ્ર જગતમાં સૂર્યનું કિરણ પડ્યું છે અને જ્યાં સૂર્યનું કિરણ પડ્યું ત્યાં તો સમગ્ર જગતમાં મર્યાદાનું સ્થાપન મંડાયું છે. જોગ લગન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થયું છે અને નવમી તિથિનો સમય તુલસી માનસમાં લખે છે કે નવમીના દિવસે બરાબર મધ્યાહનનો સમય હશે અને એવા સમયે ન બહુ ગરમી ન બહુ ઠંડી, સૂર્યનારાયણ ભગવાન બરાબર મધ્યમાં આવ્યા છે. આખા અયોધ્યા વાસીઓ ભોજન પ્રસાદ લઈ આરામમાં છે અને એવા સમયે રામ પધાર્યા છે. નવમી તિથિ મધુ માસ પુનિતા શુકલ પક્ષ અભિજીત પીતા, નવમી તિથિ મધુ માસ પુનિતા શુકલ પક્ષ અભિજીત પીતા, એ મધ્યા દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિરામા, પાવન કાલ લોક વિરામા. દેવતાઓ પુષ્પ વિમાન લઈ અયોધ્યાની ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે, બ્રહ્માજી સહિત દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને પછી તો નિજ નિજ ધામમાં જાય. આ બાજુ અયોધ્યામાં કૌશલ્યા પોતાના ભવનમાં ધ્યાન મગ્ન બન્યા છે. દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરી અને નિજ ધામમાં ગયા. તુલસી લખે છે સામ સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. કૌશલ્યાનું ભજન જ્યાં વધ્યું બરાબર 12 વાગ્યા હશે અને ચતુર્ભુજ સ્વરૂપે અયોધ્યાના ભવનમાં ઠાકુર પ્રજ્ઞા એકવાર જય જયકાર કરીએ, બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. જ્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રજ્ઞા માં કૌશલ્યા હાથ જોડીને ઉભા રહ્યા, ભગવાન એની સાથે વાતો કરે. માં મનુ અને સતરૂપા વખતે યાદ છે, તમે ખૂબ તપ કર્યું બંને પતિ પત્નીએ અને હું ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યો અને ત્યારે આપે એમ કહ્યું કે મને વરદાન આપવા ઈચ્છતા હોઉં તો તમે મારે ત્યાં બાળક બનીને આવો, મારે તમારા જેવો બાળક જોઈએ. માં મારા જેવું બાળક ન હોય, હું પોતે જ આવીશ એવું મેં તને વરદાન આપેલું. આજે આ વરદાન પરિપૂર્ણ થાય છે, હું બાળક બનીને આવ્યો. માં કૌશલ્યાની આંખમાં આંસુ આવ્યા. ખોટું બોલો છો તમે, માં ખોટું નથી બોલતો, સાચું બોલો છું, હું તારે ત્યાં બાળક બનીને આવ્યો છું. માં કૌશલ્યા કે બાળક નથી, બાપ જેવા લાગો છો. ચા આ બધું આમ ચતુર્ભુજ ને આ વિકરાળ, તમે બાળક બની જાઓ તો માનું. અને પછી માં કૌશલ્યા ચતુર્ભુજ ભગવાનની સ્તુતિ કરે. માનસમાં તુલસી લખે છે બે ચાર એના પંક્તિઓ આપની સમક્ષ સ્તુતિની મૂકું. સાહેબ શું કહે છે કૌશલ્યા ચતુર્ભુજ ભગવાનની સ્તુતિ કરે. આવો આપણે પણ સ્તુતિમાં પ્રવેશ કરીએ. સાહેબ ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા હર્ષિત મહતારી મુનિ મનહારી
માંથી બાળક થયા, માએ ગોદમાં લીધા, પણ એટલો પ્રેમ કરવા લાગ્યા કે બધું ભૂલી ગયા છે. ત્યાં તો એક દાસી દોડતી દોડતી આવી, માં ક્યા હુઆ? અરે દાસી કુછ નહીં, હરી કી કૃપા ભઈ હૈ. અરે માં ક્યા હુઆ? ઠાકુર કી કૃપા ભઈ. અરે ક્યા હુઆ? અરે બ્રહ્મ કી કૃપા ભઈ. અને ખબર પડી દાસીને કે માં કૌશલ્યાના કુકથી બાળકનો જન્મ થયો છે. દાસી સીધી દોડી રાજા દશરથ પાસે. અવધેશ, નરેશ, રાજા બધાય હો, બધાય હો, બધાય હો. રાજા દશરથને એમ થયું, શું થયું? અરે ગોપ દાસી ક્યાં હુઆ? અરે ક્યાં સુનાવું? અરે પણ ક્યાં સુનાના ચાહતી? અરે સુનાના હૈ મેરે કો, સુનાવ સુનાવ ક્યાં હૈ? અરે ઠાકુર કી કૃપા ભઈ, હરી કી કૃપા ભઈ, બ્રહ્મ કી કૃપા ભઈ, કૌશલ્યા કે મહેલ મેં, કૌશલ્યા કે કુક સે લાલન કા જન્મ હુઆ. અને જ્યાં દશરથે સાંભળ્યું, દશરથ પણ બ્રહ્માનંદમાં ડૂબી ગયા. આ બાજુ અયોધ્યા વાસીઓને ખબર પડી, બધા નાચવા લાગ્યા. ત્યાં તો કઈ કઈ ના ભવન માંથી એક દાસી દોડતી દોડતી આવી, નરેશ બધાય હો, બધાય હો. અરે ક્યા હુઆ? કઈ કઈ કે વહા લાલન કા જન્મ હુઆ. ત્યાં તો સુમિત્રાને ત્યાંથી પણ સમાચાર આયા, બધાય હો, બધાય હો. રાજા કે હવે સેની બધાય છે? કે આ તો ડબલ બધાય છે, ટ્વિન્સ. અરે રાજન, સુમિત્રા કે કુક સે દો લાલન કા જન્મ હુઆ. અને જ્યાં ચાર લાલાના જન્મ થયા, અવધેશની આંખમાં આંસુ આવ્યા. સિપાહીઓને બોલાવ્યા, મારા ગુરુને બોલાવી લાવો સાહેબ, કારણ કે આ ગુરુ કૃપા છે. અને જ્યાં ગુરુને સિપાહીઓ લેવા જાય છે, ત્યાં તો અયોધ્યા વાસીઓ નાચે. આપણે પણ રામ જન્મમાં પ્રવેશ કરીએ એકવાર પ્રેમથી, તાળી પાડીને. અબદ મે આનંદ ભયો જય રઘુવર લાલ કી, જય રઘુવર લાલ કી, જય રઘુવર લાલ કી.
ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।